મારું નામ છે વાલાભાઈ લાખાભાઈ પાલી આઝ ગઢવી ગામ નસીપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ જે રીતે આપ ચાલીને આવો છો દ્વારકા પંચમહાલથી નીકરા જે સૌ લોકો જાણે છે શું કારણ કંઈ માનતા હતી કે અંટાંય નથી અને કોઈ એવું છે નહીં કે માનતા નથી કે બાંધાય પણ નથી પણ હું મને આપ ઉદેશ આપેલો છે મને દ્વારકાધીશના આદેશથી હું ચાલી રહ્યો છું અને ઊંધા પગે જઈ છું દ્વારકાધીશનો કોરોનામાં કઈક પબ્લિક મરી ગઈ રાજસ્થાન સૌરાષ્ટ્ર ગુજરાત પંચમહાલ જિલ્લામાં કંઈક ગાયો માતાજી પધારવાથી ઘણી પણ ગાયો મરી ગઈ છે અને દ્વારકાધીશના આદેશથી હું આ ચાલી રહ્યો છું અને હું અઢાર તારીખે નીકળ્યો છું અને એક મહિનો એક દિવસ થયો છે અહીંયા આવતા અને મારા સેવકો મને સખત સેવા આપી રહ્યા છે કેટલી સિટી પાસ કરી કેટલા કિલોમીટર હું હાલી ગયો છું મને ખુદ ખબર નથી અને દસ દસ પંદર પંદર સેવકો સખત મારી સેવા કરી રહ્યા છે અને જ્યાં જ્યાં ઉતારા મારા હોય ત્યાં સૌ એવી રીતે જમણવાર પચાસ પચાસ સો સો દોઢસો દોઢસો માણસનું જમણવાર થાય છે અને સેવકો આવી રીતે મને સેવા આપી રહ્યા છે દ્વારકાધીશની આજે દ્વારકાથી ધીધા ચઢાવી અને પાછું જઈ રહ્યો છું સોમનાથ આના આજ પગલે જવાનું છે હા તો હા દ્વારકાધીશ ખાસ કરીને ઉલટા પગે જે માનતા જે આપણે દ્વારકાધીશ સુધી પહોંચવાનો વિચાર ક્યાંથી છ મહિનાથી મારે દર્શન ચાલી રહ્યું હતું પણ જ્યારે એનો સમય આવે ત્યારે આ કામ થાય સમય વગર કામ થતું નથી ઘરે પ્રસંગ હતો અને મારા દીકરા દીકરીને લગ્ન હતા એટલે મેં દ્વારકાધીશની આગળ માફી માંગી કે દ્વારકાધીશ આવું છું પણ મારો સમય નથી હવે થોડોક સમય આપી દો સમય દીધા પછી મને એટલો આદેશ ભય થયો અંદરથી આત્માથી કે હવે બે છોકરા મેં તૈયાર કર્યા હતા પણ એને પણ મેં ના પાડી દીધી કે કોઈની તારે જરૂર નથી તું તારે આડ્યો આય નીકળી જતો અઢાર તારીખે નીકળી ગયો સોળ તારીખે લગ્ન હતા અને સત્તર તારીખે રજા માગી અઢાર તારીખે હું વહેતો થઈ ગયો કાકા અહીંયા તમે દ્વારકા હવે તો આવ્યો હવે દ્વારકા દૂર નથી ખાસ કરીને કેવી કૃપા દ્વારકાધીશનો કેવો સાથ મળે જે રીતે આપ અત્યારે આવી રહ્યા છો જે ઉલટું ચાલુ હોય બહુ અઘરી વાત હોય છે કેવો સાથ મળે અને એમાં કઈ ફેર જ નથી કોઈ મને તકલીફ નથી કે કોઈ પગમાં ચાલા નથી પગમાં સોજા નથી કે થાક પણ નથી લાગતો રાતે બાર બાર એક એક વાગે ઊંઘું છું અને ત્રણ વાગ્યે ઊભો થઈ કરે સેવા પૂજા કરી ગીતા વાંચી અને ચાર થી પાંચ વાગ્યાના અરસામાં ચાલી નીકળું છું દ્વારકાધીશ ભેરો હોય એવું લાગે દ્વારકાધીશ મને મળી ગયા છે સામેથી જ અને મને આજ બપોરે બધું આવું ના કહેવાય પણ એનો આદેશ મને મળી ગયો છે આવી અને તો આજ દિવસથી નથી આવું મને કોઈ પાસે ઇનામ નથી લેવું કે કોઈ ઉપદેશ નથી લેવો પણ મને દ્વારકા આવીને કીધું કે આ બાપ આવી ગયું હતું આજ બપોરની જ આ વાત છે એક વાર કાકા જય 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 દ્વારકા જય 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 દ્વારકા જય જય આપણી સાથે જયેશભાઈ ગઢવી છે જયેશભાઈ કાસ આપ પણ ઘણા દિવસથી સ્કૂલમાં સંપર્કમાં રહેતા હો છો ગ્રુપના મેમ્બર છો કાસ કાકા સાથે શું કહેશો આપ જય 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 દ્વારકાધીશ સાહેબને બોલા સાહેબ પણ છે આપણી સાથે સાહેબ આવા ભક્તો અને દ્વારકાધીશની એમની ઉપર હાથ હોય શું કહેશો એ બાબતે આ અકલ્પનિક વસ્તુ છે આ ઉલટા ઉલટા પગે પગે ચાલે સીધા તો દરેક માણસો છે પણ ચાલવું એ એક ચમત્કાર જ છે એ આ ઈશ્વર જ કરાવી શકે અને આ દ્વારકાધીશ જ આને કરાવી શકે છે અને આપણે તો આમાં કઈ બહુ ટૂંકા પડીએ છે કારણ કે આ તો બહુ મહાનતા છે આને પામવું એ પણ એક મોટી મહાનતા છે જય દ્વારકાધીશ દ્વારકા ધોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ